ભુજ બદ્રિકાશ્રમમાં દરરોજ 35 ટનથી વધુ શેરડીના રસનું પાન કરતા લોકો. શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારતા તમામ લોકોને ગરમીમાં રાહત મળે તે માટે વિદેશના દાતા દ્વારા 27 થી 30 ટન તરબૂચ અને 5 ટનથી વધુ શક્કર ટેટીનું પણ નિઃશુલ્ક વિતરણ. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની શહેરની ભાગોળે બદ્રિકાશ્રમના દિવ્ય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અહીં આવતા હરિભક્તો સહિતના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંતો સહિત સ્વયંસેવકો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વધતી ગરમીને ધ્યાને લઈને સ્થળ પર લોકોને ઠંડક મળી રહે તે માટે શેરડીનો રસ, તરબૂચ અને શક્કર ટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત ભગવત જીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી, સ્વામી શ્રી સુખદેવ સ્વરૂપ દાસજીના માર્ગદર્શનમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની બદ્રિકાશ્રમ ખાતે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અહીં પ્રદર્શની સહિતના અનેકવિધ પ્રકલ્પોને જોવા તેમજ માણવા માટે દરરોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તેઓને ગરમીમાં રાહત થાય, ઠંડક મળે તે માટે શેરડીનો ઠંડો રસ, તરબૂચ અને શક્કર ટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે. મૂળ રામપરના અને હાલે યુકે વસતા ફૂડ એન્ડ વેજીટેબલના ડાયરેક્ટર હરજીભાઈ લાલજીભાઈ હિરાણી તરફથી મુલાકાતીઓને શેરડીનો રસ, તરબૂચ તથા શક્કર ટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જેમાં રામપરનું યુવક મંડળ, યુવતી મંડળ, વડીલો મળીને 200થી વધુ સ્વયંસેવકો ભરપૂર સેવા કરી રહ્યા છે. અહીં અંદાજિત દરરોજ 35 ટનથી વધુ શેરડી પીલવામાં આવે છે, જ્યારે 27 થી 30 ટન જેટલા તરબૂચ તેમજ 5 ટનથી વધુ શક્કર ટેટી કાપીને ઠંડી કરીને હરિભક્તો સહિત મુલાકાતીઓને આપવામાં આવી રહી છે. આ સેવા મહોત્સવની પૂર્ણાહુતિ સુધી અવિરતપણે ચાલુ રહેશે. અંતમાં તેમણે સ્થળ પર જ શેરડીનો રસ કાઢવા માટે ઓટોમેટિક મશીન પણ બેસાડવામાં આવ્યું છે. આ મશીન દ્વારા શેરડીના રસની 200 ml બોટલ ભરાઈને પેકિંગ પણ થાય છે. આ બોટલોને કથા સાંભળતા સર્વે યજમાનો, દાતાઓ તેમજ હરિભક્તો સહિતના લોકોને સભા મંડપમાં વિતરણ કરવામાં આવે છે.